આજના વાતાવરણમાં મેગી ખાવાનો કંઈક અલગ જ અનુભવ થઈ રહ્યો છે અને મકર ઉપર કેવી સરસ મજાની મોસમનું વાતાવરણ થઈ ગયું છે અને જ્યારે મેગી ખાવાની ગરમા ગરમ અલગ જ અનુભવ છે. તો હેલો સો ગાઈઝ, મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સિદ્ધરાજ ઓફિશિયલ બ્લોગમાં તમારું સ્વાગત છે. તમારો ભાઈ આજ સરસ મજાનો નવો બ્લોગ વિડીયો લઈને આવ્યો ગયો છે. દરેક યુટ્યુબરો જે બ્લોગના છે તે દરેકે દરેક મેગીનો વિડીયો બનાવતો હોય છે, તો અમને પણ આજે બધા વિડીયો જોઈને વિચાર આવ્યો છે કે અમે પણ મેગીનો વિડીયો બનાવીએ. તો અમારા બ્લોગમાં તમે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. મેગી કેવી રીતે બનાવવાના છે અને મેગીમાં કેવી રીતે બને છે તે દરેકે દરેક સંપૂર્ણ માહિતી અમે આ બ્લોગ વિડીયોમાં આપવાના છે. તો અમે આજે બનાવી રહ્યા છે મેગીનો બ્લોગ વિડીયો, તો લાસ્ટ સુધી અમારા બ્લોગ વિડીયોમાં તમે જોડાયેલા રહો. તો મેગી કેવી રીતે બને છે તો ચાલો હવે આપણે બનાવીએ છીએ મેગી. તો આપણે આવી ગયા છીએ મેગીના બે પેકેટ લઈને. તમે જોઈ શકો છો આ છે મેગીના બે પેકેટ અને દરેક વસ્તુ પણ લાવી દીધી છે અને કટિંગ પણ વસ્તુ કરવાનું છે તે પણ લાવી દીધું. તો હવે આપણે બનાવીશું મેગી. તમે બ્લોગમાં જોડાયેલા. તો ચૂલો બનાવી ગયા છીએ અમે. તમે જોઈ શકો છો અંદર થોડો ખાડો કરીને, કેમ કે ચારે બાજુ લકડા ફૂટી શકે. તો આપણે હવે ડુંગળી કટિંગ કરી દીધી છે. તમે જોઈ શકો છો સરસ મજાનું ઝીણી ઝીણી ડુંગળી કટિંગ કરી દીધી છે અત્યારે. અને હવે આપણે કટિંગ કરીશું મરચાં. તો એની લઈ ડુંગળી કટિંગ કરીને થાળીમાં નાખી દીધી છે અને હવે આપણે કટિંગ કરીશું મરચાં. તો ઝીણું ઝીણું કટિંગ કરીશું મરચાંનું. તમે જોઈ શકો છો આટલા બધા સરસ મજાના મરચાં કટિંગ થઈ ગયા છે, એકદમ નીના નીના. તો આપણે હવે વિડીયોમાં આગળ વધીશું. ટમેટાનું કટિંગ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો એકદમ મેગીમાં ટમેટું ઝીણું ઝીણું કટિંગ કરવું પડે છે. ખૂબ સરસ મજે રીતે ટમેટું કટિંગ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો મેગી સુપર હિટ દેશી રીતે બનવાની છે અને દેશી ચૂલા ઉપર બનાવવાની છે. તો તમે લાસ્ટ સુધી વિડીયોમાં જોવાનું ચાલુ રાખજો. આ બાજુ ચૂલો પણ પ્રગટાવી દીધો છે, ત્રણ બાજુ ઇટાળી મૂકી અને ચૂલો પ્રગટાવી દીધો છે. તો તમે જોવાનું ચાલુ રાખજો. આપણે હવે બધું કટિંગ કરી રહ્યા છીએ. ચૂલો પ્રગટાવી દીધો છે અને ઉપર કડીમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ રહ્યું છે. તેલ ગરમ થઈ જાય પછી અંદર જે જે આઈટમ નાખવાની આવશે તે નાખી દઈશું. જો મસાલા તૈયાર કરી રહ્યા છે અંદર નાખવા માટેના, જેમાં હળદર, મરચું, પછી ડુંગળી, મરચાં, જે અલગ અલગ ટામેટું જે કટિંગ કર્યું છે તે બધું અંદર નાખવાનું છે. તો હવે ચૂલા ઉપર એકદમ તેલ ગરમ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો તેલ હવે ગરમ થઈ ગયું છે અને હવે આપણે અંદર નાખીશું મસાલા. આજે અંદર મિક્સ ભાજી કટિંગ કરી હતી તે અંદર નાખી રહ્યા છે. સરસ મજાનું અંદર મિક્સ થઈ રહી છે ગ્રેવી. આ બધું એકદમ અંદર ફ્રાય થઈ જશે. તો હવે આપણે નાખીશું અંદર હળદર અને જે મિક્સ મસાલો કર્યો છે તે અંદર નાખીશું. બધું સ્વાદ અનુસાર નાખવું પડે. તો સરસ મજાની દેશી રીતે મેગી બની રહી છે. જો તમે પણ ગામડામાંથી હો તો આવી રીતે દેશી મેગી બનાવી રહ્યા છીએ અમે. તમે જોઈ શકો છો અત્યારે શિયાળો છે અને વરસાદનું માવઠું થયું છે અને વરસાદની માહોલમાં જ્યારે મેગી ખાવાનો એક અલગ જ અનુભવ થતો હોય છે. તો આપણે દેશી રીતે ચૂલા ઉપર મેગી બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો સરસ મજાની મેગી બની રહી છે.
વરસાદનો માહોલ છે એટલે થોડાક લકડા ભીના થઈ ગયા છે એટલે સળગવામાં તકલીફ પડી રહી છે. સરસ મજાની મેગી બની રહી છે અને ધમાડો પણ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો. અને ભાજી એકદમ પકી રહી છે. ભાજી પકાઈ રહી છે તમે જોઈ શકો છો. બરાબરની જે ભાજી નાખી છે તે સરસ મજાની પકી રહી છે. તેના પછી જ આપણે મેગી નાખીશું. તમે વિડીયોમાં જોવાનું ચાલુ રાખજો. ચૂલા ઉપર એકદમ દેશી પ્રકારની મેગી બની રહી છે. તમે બરાબરનો ચૂલો ગરમ થયો છે અને ભાજી પણ પકાઈ રહી છે તમે જોઈ શકો છો. સરસ મજાની થોડું આપણે હલાવી રાખીશું તો ગરમ પણ સારી રીતે થઈ શકે. બે મેગી લાવ્યા છીએ, બે પડીકા તો કાફી થઈ જશે અને હવે આપણે એક એક પડીકું તોડી અને અંદર નાખીશું. તો આ છે મેગી, જે સરસ મજાની બને છે. તો તમે જોઈ શકો, તો મેગીના બંને પડીકા અમે તોડી નાખ્યા છે. તમે જોઈ શકો છો અંદર આવી રીતે મેગી નીકળી છે અને આ મસાલો પણ તેની સાથે એક એક પડીકામાં આવે છે. આ બે પડીઓ અંદર આવી છે, તમે જોઈ શકો છો. સરસ મજાની મેગી છે. આ છે મેગીનું અંદર જે સરસ મજાનું બનાવીને આવેલું છે મેગીના અંદર પેકેટમાં. તો આપણે હવે મેગીને કેવી રીતે બનાવી રહ્યા છીએ તમે વિડીયોમાં ચાલુ રાખજો જોવાનું. તો આપણે એકદમ સરસ મજાની મેગી ફ્રાય કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો. આ ભાજી પકાઈ રહી છે અને એકદમ દેશી ચૂલા ઉપર સરસ મજાની મેગી બની રહી છે અને જેતવા પણ ખૂબ સરસ રીતે થઈ રહ્યો છે લાકડામાં. તો અત્યારે વરસાદનો માહોલ છે અને મેગી ખાવાનું મન થયું છે એટલે મેગી સરસ રીતે આપણે બનાવી રહ્યા છીએ. અત્યારે ભર શિયાળે વરસાદ ચાલી રહ્યો છે, માવઠું થયું એમ તે પણ કહી શકાય. અને મેગી પણ સરસ રીતે અત્યારે વરસાદની સિઝનમાં બની રહી છે. તો આપણે હવે અંદર મેગી અંદર નાખી રહ્યા છીએ તમે જોઈ શકો છો. મેગીને અંદર ટુકડા કરીને અંદર નાખી રહ્યા છે. મેગી અંદર નાખી દીધી છે તમે જોઈ શકો છો. ભાજી એકદમ પકી ગઈ છે એટલે આપણે મારા ફરતી અંદર મેગી નાખી છે અને હવે અંદર પાણી ડાળીશું. તો અંદર તેના જે પકાય તેના માટે એના અનુસાર પાણી નાખવું પડે. હજી થોડું વધારે પાણી નાખો. પાણી નાખ્યું છે અને સરસ મજાનો મેગી બનવાની છે. તો લાસ્ટ સુધી તમે વિડીયોમાં જોવાનું ચાલુ રાખજો. જો આ મેગી સરસ રીતે અંદર બધું નાખી દીધું છે, મસાલો મેગી અને બધું અંદર નાખી દીધું છે. ભાજી પણ અંદર ગરમ થઈ એટલે હવે આપણે મેગી બની રહી છે તમે જોવાનું ચાલુ રાખજો. અને તમારો ભાઈ મેગી બનાવે એટલે દેશી ટાઈપ નંબર વન મેગી બની રહી છે દેશી ચૂલા ઉપર. તો અહીંયા સરસ મજાની ચૂલા ઉપર મેગી બની રહી છે અને લાકડા થોડા ભીના હોવાથી ધુમાડો પણ થઈ રહ્યો છે તમે જોઈ શકો. તો હવે આપણે અંદર બધું પકવી રહ્યું છે અને હવે થોડુંક અંદર ઢોકી નાખીએ એટલે સરસ મજાની બફાઈ જાય. અને જેતવા પણ હવે થયો છે ચકચકાઈ. તો તમે જોવાનું ચાલુ રાખજો. સરસ મજાની દેશી રીતે મેગી બની રહી છે અને તમારો ભાઈ મેગી બનાવે એટલે એક નંબર. હા મોજા. અને સરસ મજાની મેગી બની રહી છે તમને હું બતાવું. હા હા હા, કેવી સુગંધ આવી રહી છે સરસ મજાની. અને દેશી ચૂલા ઉપર મેગી બને એટલે એક નંબર હો ભાઈ. હલડે જીઓ, સુપર મેગી બની રહી છે અને સુગંધ કેવી આવી રહી છે. આ હા હા, સરસ મજાની હવે મેગી પકી ગઈ છે અને હવે આપણે અંદર મસાલો નાખીશું સ્વાદ અનુસાર. બે પડીઓ આવી છે તે બંને અંદર નાખી દઈશું અને મેગી એકદમ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો. કેવી સરસ મજાની મસાલાની અને મેગીની સુગંધ આવી રહી છે. મેગી એક નંબર બની છે ભાઈ. જેને જેને ખાવી હોય તે કોમેન્ટ કરે, જરૂરથી કોમેન્ટ કરજો. અને દેશી સ્ટાઇલની મેગી બનાવી છે આપણે એક નંબર. હા મોજા.
સરસ મજાની હવે મેગી બની ગઈ છે ને હવે આપણે અહીંયાથી ઉતારી લઈશું અને તેના ઉપર જે કોથમીર છે તે નાખી દઈશું. એકદમ સરસ મજાની બની ગઈ છે તો હવે આપણે ઉપર કોથમીર નાખી દઈશું એટલે સરસ મજાનો જ સ્વાદ આવી શકે. હવે એકદમ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે લઈને જઈશું ખાવા માટે ઢાબા ઉપર આપણા મક્કન ઉપર, કેમ કે અહીંયા ધમાડો થઈ રહ્યો છે એટલે ખાવાની મજા ના આવે તો આપણે હવે લઈ લઈશું મેગી. તો તમે જોઈ શકો છો, ચાલુ રહેજો વિડીયોમાં. તો આપણે મેગી લઈને હવે જઈ રહ્યા છે ઉપર. તો ફાઇનલી આપણે મકાન ઉપર આવી ગયા છે મેગી લઈને, અને ચમચું અને પણ જે ખાવાની થાળી તે પણ લાવી રહ્યા છે. અને આ તમે જોઈ શકો છો અત્યારે વરસાદનો માહોલ છે એટલે મકાન ઉપર આવું વાતાવરણ છે. મેગી આવી ગઈ છે તો તમે જોડાયેલા રહેજો, આપણે હવે મેગીને બહાર કાઢીએ અને ખાઈએ. તો મેગી આવી ગઈ છે મકાન ઉપર અને આપણે હવે તૈયાર કરી રહ્યા છીએ જમવા માટે, બેસવા માટે બધું તૈયાર કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું મેગી બની છે અને આ છે ધાબા ઉપરનું સરસ મજાનું વાતાવરણ. વરસાદનો માહોલ છે અને શિયાળામાં વરસાદ થયો છે જેમ કે માવઠું કહેવાય. આ છે વાતાવરણ મકાન ઉપર, તમે જોઈ શકો છો એકદમ લીલોતરી થાય છે. તો હવે આપણે મળીએ છીએ મેગી નાસ્તા સાથે. સરસ મજાની મેગી બની છે અને હવે આપણે કાઢી રહ્યા છીએ ખાવા માટે મેગી. તમે જોઈ શકો છો આ છે મેગી, સરસ મજાની બની ગઈ છે, ગરમ ગરમ છે અને સુગંધથી સરસ મજાની આવી રહી છે. અને મોસમમાં મેગી ખાવાની કોઈ અલગ જ મજા છે અને વરસાદનો માહોલ એટલે મેગીની કંઈક અલગ જ ઝલક હોય છે. ફાઇનલી મેગી આપણે લઈ લીધી છે અને થોડીક તેમાં પણ પડી રાખી છે અને આટલી આપણે ખારવા માટે બહાર કાઢી લીધી છે અને હવે આપણે ચમચીથી મેગી ખાઈશું. તો હવે આપણે ખાતા સાથે મળીએ છીએ. તો મેગી ફાઇનલી બહાર આવી ગયા છે લઈને અને સરસ મકાન ઉપર આપણે મેગી ખાવા માટે આવી ગયા છે અને આ મેગી એક નંબર બની છે. અને મેગી બનાવી એટલે દેશી સ્ટાઇલની ચૂલા ઉપર એટલે મેગી એક નંબર બની છે. તો તમારે પણ મેગી ખાવી હોય તો કોમેન્ટ કરજો અને કેવી મેગી બની છે તો તમને જોવાનું ભૂલતા નહીં. અને વિડીયો સરસ લાગ્યો છે તો હવે આપણે ચાલુ કરીએ છીએ મેગી ખાવા. સપોર્ટ આપતા રહેજો અને જલ્દી ને જલ્દી ફટાફટ તમે 1K સબસ્ક્રાઇબ કરો એવું હું રાહ જોઈને બેઠો છું. તો આવો નવો વિડીયો સાથે આપણે મળતા રહીશું. હવે આપણે જેમ જેમ તમારી ઈચ્છા હશે તેમ તેમ દરરોજ વિડીયો નાખતા રહીશું. એટલે આપણે મેગી પણ ખાઈ લીધી છે અને મેગી બની ગઈ એક નંબર અને દેશી ચૂલા પર મેગી બનાવી એટલે એકદમ સરસ મજાની મેગી બની. તો તમે જો વિડીયોને સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી હું તમને અવનવા વિડીયો બતાવતો રહીશ. અને અત્યારે વાતાવરણમાં આવે તેવું પણ લાગી રહ્યું છે કેમ કે માવઠાનું કંઈ નક્કી નથી હોતું ગમે ત્યારે થઈ શકે છે અને 6 વાગી ગયા છે એટલે રિઝલ્ટમાં પ્રોબ્લેમ રહેશે. તો માફ કરજો કેમ કરીને આપણે વિડીયો બનાવ્યો છે. તો વિડીયો સારો લાગે તો વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી અવનવા વિડીયો સાથે આપણે મળતા રહીશું.